નમસ્કાર મિત્રો મિત્રો હું મનોજ જોશી વડોદરાથી હું આજે એક બહુ જે યુટ્યુબ પર એ બધી ચર્ચાઓ ચાલે છે ખોટી ખોટી આજે મિત્રો એક વસ્તુ કહેવા માગું છું કે હિન્દુ ધર્મને બદનામ કરવા માટે હિન્દુઓમાંથી જ કોઈ એવા નરાધમો પેદા થાય છે જે હિન્દુ ધર્મને બદનામ કરે છે ભગવાન રામ વિશે તમે ટિપ્પણી કરો ભગવાન કૃષ્ણ વિશે ટિપ્પણી કરો ભગવાન શંકર વિશે ટિપ્પણી કરો સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ટિપ્પણી કરો એ બધું ખોટું છે અમારા ઈશ્વર બધા એક છે અમારા ઈશ્વરના રૂપ અનેક છે પણ અમારો ઈશ્વર એક જ છે અને અમે બધા હિન્દુ છીએ એનો અમને ગર્વ છે અને દરેક હિન્દુને આવો ગર્વ હોવો જોઈએ અમુક એવા અસામાજિક તત્વો જેને બીજી કે બીજી ધર્મોના બોટ લેવા હોય તો એ હિન્દુ ધર્મને ટાર્ગેટ કરે છે ખાસ કરીને બ્રાહ્મણોને મારે એક વસ્તુ કેવી છે આ દેશ આઝાદ થયો ને સત્તા બ્રાહ્મણોના હાથમાં આવી પંડિત જવાહરલાલ નહેરુના હાથમાં અને ત્યારે બધી જમીનો જે હતી ને જાગીરદાર પાસો પાસે હતી સામાન્ય લોકો પાસે ખેડવા માટે જમીન નહીં હતી એ ખાલી મજૂરી કરતા નેહરુજીએ જમીન જમીન લઈને અને એ જમીન બરાબર બરાબર દરેક કોમમાં દલિત હોય આદિવાસી હોય ઠાકુર હોય વાણીઓ હોય ગમે તે હોય બરાબર બધાને આપી બરાબર બરાબર પણ નહેરુજીએ બ્રાહ્મણોને બી કીધું કે ભાઈ તમે બી દસ દસ વીસ વીસ એકર જમીન તમારા બધા છોકરાઓને બધાને નામે લઈ લો અને ખેડો ખાઓ તો એમને કીધું કે ના અમારે જમીનની જરૂર નહીં અમારા છત્રીઓ છે અમારા દર રાજપૂતો છે બસ એમનો ભલો થાય અમને તો એ જે દક્ષણ આપશે એમાં જ અમારું ઘર ચલાવી લઈશું તો બ્રાહ્મણોએ જમીન નહીં લીધી બાણિયાઓ બી બહુ જમીન નહીં લીધી નવ્વાણું ટકા બાણીયા સમાજના લોકોએ જમીન નહીં લીધી બ્રાહ્મણ અને બાણિયા એ કાયમ જમીનથી વંચિત રહ્યા આજે જોવા જાવ કોઈ બ્રાહ્મણ પાસે કે બાણિયા પાસે સોમાંથી એકની પાસે મળશે નવ્વાણું પાસે જમીન નહીં બાણિયા એમનો વ્યાપાર કરે છે અને બ્રાહ્મણ એમનું બધું કર્મકાંડ કરે છે તો એમાં કોઈ ખોટો નહીં ભાઈ જે જેનો કર્મ છે એ કરે છે અને બ્રાહ્મણોમાં બી આજે લોકો ભણવા લાગ્યા છે સારા સારા પદો પર છે સારું કામ કરે છે પણ અમુક જે છે હવે કર્મકાંડ પર જીવન ચાલે તો કર્મકાંડ કરે છે બાણિયા લોકો છે અમારા એ વ્યવસાય કરે છે એમનો તો વ્યવસાય છે બધું મોટા વ્યવસાય થઈ ગયા એ બધું એ બધું છે પણ આવા અસામાજિક તત્વો જે હિન્દુ ધર્મને તોડવા માટે કોઈને ટાર્ગેટ કરે વોટ બેંક ઊભી કરવા એ બહુ ખોટી વાત છે અને ગોપાલ ઇટાલિયા જેવા માણસને હું કહેવા માગું છું તમે કામ કરો રાજકારણમાં જે મુદ્દાઓ છે છેવઠા પણ કોઈની જાત ધર્મ રાજ્ય કે ભાષા એ વિશે ટિપ્પણી કરવાનો સંવિધાન અધિકાર નહીં આપતો અને તમે સંવિધાનની દુઆઈ આપો છો કે સંવિધાનમાં આ લખેલો છે તે લખેલો છે હું કહેવા માગું છું સંવિધાન છે ને બ્રાહ્મણોએ સન્માન ના આપ્યો હોત તો આજે સાહેબ આંબેડકરનું નામ સંવિધાનમાં નાખો રાજપૂતોની વાત કરો આજે સાહેબ આંબેડકર અમારા વડોદરાના શિયાજી મહારાજ બરાબર રાજપૂત રાજા મરાઠા રાજા એમને સ્કોલરશીપ આપી ત્યારે એ ભણ્યા અને બરોડાના એમને એ વહીવટ આપ્યો બધું તો કોઈ નાતે કોઈની જોડે ખોટો નથી કર્યો તમને એવું દેખાતું હશે પણ તમારી વોટ બેંક માટે તમે આ બધું આજથી પહેલા તમે કેમ બધું હિન્દુ ધર્મ વિશે નહીં બોલતા હતા હવે અચાનક જ આ છ મહિનામાં તમારે આમ આદમી પાર્ટીનો એ બધું વહીવટ ઉભું કરવા તો નાચજાત તો ઊભી કરી દીધી એ બધી વસ્તુ ખોટી છે અને હિન્દુ ધર્મને બદનામ કરવાનું બંધ કરો અને તમારી તાકાત હોય ને તો કોઈ બીજા ધર્મના ધર્મગુરુ કે શાસ્ત્રો વિશે બોલીને બતાવો તમારું ગળું કાપીને ત્યાં પતાવી દેશે નમસ્કાર